વડોદ લોકેશનને સાંજના પાંચ અગિયાર વાગે ડિલેવરીના કેસ માટેનો કોલ આપ્યો હતો કે ગામ ખાતે રહેતા કન્સ્ટ્રક્શનનું કામ કરતા શ્રમજીવી કિરણબેન નર્સિંગ ભીલ ત્રીજી ડિલિવરી અને નવ માસનો ગર્ભ છે અને તેઓને ડિલેવરીનો દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાના છે જેથી એકસો આઠની ટીમ ત્યાં પહોંચી હતી દર્દીને એમ્બ્યુલન્સ લઈ હિસ્ટ્રી પૂછતા તાત્કાલિક ડિલિવરી થઈ જાય તેવા કોઈ ચિહ્ન જણાતા ન હતા પરંતુ એમ્બ્યુલન્સ લગભગ પાંચસો મીટર દૂર પહોંચી હતી ત્યાં અચાનક જ મહિલાને ડિલિવરીનો દુખાવો ઉપડ્યો હતો જેમાં એકસો આઠના કર્મચારીએ તપાસ કરતા બાળકનું માથું બહાર આવી ગયું હતું અને બાળકના ગળામાં ભાગે નાળ ફસાઈ ગયેલો હતો જે ખૂબ જ પ્રયત્ન કરવા છતાં નીકળ્યો ન હતો અને માતા જેમ બાળકને બાળકને બહાર પુશ કરે તેમ તેમ ગળે આવતો હતો અને બાળક ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ શકે હતું જેથી એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર એકસો આઠના ના જતીન સોલંકીએ ગળામાં ફસાયેલ કોડને ત્યાંથી જ કાપીને બાળકને સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી હતી ઇઆરસીપી મહેતા મેડમના માર્ગદર્શનમાં બાળકને કેર આપી ન્યુ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે શિફ્ટ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે પરિવારમાં ત્રીજી વાર પણ પુત્રનો જન્મ થતાં માતા પિતા બંને ખુશ થયા હતા અને એકસો આઠની સેવાના વખાણ કર્યા હતા અને એકસો આઠના ઈએમટી જતીનભાઈ અને પાયલોટ યોગેશભાઈ તૈરૈયાનો આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં એકસો આઠની સરાહનીય કામગીરી સતત સામે આવી રહી છે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે એકસો આઠની ટીમ દેવદૂત સમાન સાબિત થઈ રહી છે એકસો આઠની ટીમ દ્વારા અગાઉ રિક્ષા એમ્બ્યુલન્સ શૌચાલયમાં સફળ ડિલેવરી કરાવી છે ત્યારે વધુ એક વખત એકસો આઠની ટીમે બાળકનો જીવ બચાવી સફળ ડિલિવરી કરાવી હતી બ્યુરો રિપોર્ટ સમય મીડિયા ન્યૂઝ સુરત